ગુડ મોર્નિંગ. આપણે માઉસ વડે કરવામાં આવતી ક્રિયાઓ વિશે આપણે જોયું હતું. માઉસ શું છે, માઉસને કેટલા બટન છે, માઉસના શોધક કોણ હતા, બરાબર, અને માઉસ એક ઇનપુટ ડિવાઇસ છે તે આપણે જોયું હતું. હવે આપણે માઉસની ક્રિયાઓ વિશે જોવાનું છે. માઉસની ક્રિયાઓ કઈ કઈ છે? તો માઉસની મદદથી વિવિધ ક્રિયાઓ કરી શકાય છે. એક તો લેફ્ટ ક્લિક, રાઇટ ક્લિક, ડબલ ક્લિક અને ડ્રેગિંગ. આજે આપણે લેફ્ટ ક્લિક વિશે જોઈશું. માઉસનું બટન, ડાબું બટન એક વખત દબાવીને છોડી દેવાની ક્રિયાને, એટલે કે માઉસનું અહીંયા બતાવ્યું છે માઉસ કેવી રીતે પકડવાનું, એનું ડાબું બાજુનું બટન કેવી રીતે દબાવવાનું છે, જે અહીંયા અહીંયા દબાવી રહી છે બરાબર હાથ વડે, તો ડાબી બાજુનું બટન ક્લિક કરવાનું છે એક વખત અને છોડી દેવાનું છે, બરાબર. માઉસનું ડાબી બાજુનું બટન એક વખત દબાવીને છોડી દેવાની ક્રિયાને લેફ્ટ ક્લિક અથવા ક્લિકિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લેફ્ટ ક્લિક અથવા ક્લિકિંગ કહેવામાં આવે છે. કોઈ માહિતીની પસંદગી કરવા માટે તેનો ઉપયોગ થાય છે. એટલે કે આપણે કોઈ માહિતીની પસંદગી કરવાની હોય, કોઈ પણ માહિતી કે કોઈ પણ પ્રોગ્રામને આપણે ખોલવાનો હોય, બરાબર, તો હંમેશા ડાબી બાજુનું ક્લિકિંગનો જ ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે આયા રાઇટ ક્લિક, જોઈ લો. રાઇટ ક્લિક, ડાબી બાજુનું ક્લિક હંમેશા આપણે ઉપયોગ વધારે પડતો કરીએ છીએ, જ્યારે રાઇટ ક્લિકનો ઉપયોગ આપણે ઓછો કરીએ છીએ. એટલે કે આપણે કોઈ, જાણે કે આપણે સીપી કમ્પ્યુટરને ફ્રેશ કરવું છે, બરાબર, તો આપણે એના માટે, રિફ્રેશ કરવા માટે આપણે રાઇટ ક્લિકનો ઉપયોગ વધારે કરીએ છીએ. માઉસના જમણી બાજુના બટનને દબાવીને છોડી દેવાની ક્રિયાને, માઉસનું જમણી બાજુનું બટન, કઈ બટન? જમણી બાજુનું, હવે ડાબી બાજુ નહીં, જમણી બાજુના બટનને દબાવીને છોડી દેવાની ક્રિયાને રાઇટ ક્લિક કહેવામાં આવે છે. સામાન્ય રીતે શોર્ટકટ મેનુના વિકલ્પો જોવા માટે, એટલે કે શોર્ટકટ મેનુનો વિકલ્પ આપણે જોવો હોય, એકદમ શોર્ટકટ રીતે કામ કરવું હોય, કાં તો આપણે એનું ડેસ્કટોપનું જે આગળનું જે ડ્રોઈંગ છે ચેન્જ કરવું હોય, કાં તો આઇકનને અંદર તમારે કંઈક વધારે ચેન્જ કરવું હોય, પ્રોપર્ટીઝમાં જવું હોય, બરાબર, તો સ્ક્રીનને ચેન્જ કરવી હોય, બરાબર, અમુક અમુક ક્રિયાઓ કરવા માટે જમણી સાઈડનું ક્લિકિંગ કરવામાં આવે છે, બરાબર. તો અહીંયા આપ્યું છે શોર્ટકટ મેનુના વિકલ્પો જોવા માટે તેનો ઉપયોગ થાય છે. તો આજે આપણે લેફ્ટ ક્લિક અને રાઇટ ક્લિક વિશે જોયું, બરાબર. તો હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે ડબલ ક્લિક અને ડ્રેગિંગ વિશે જોઈશું. ઓકે, બાય, બી સેફ, ટેક કેર.